ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એમાં આપણે જોઈએ છીએ પાઠ સાતમો આધુનિક ભારતમાં કલા. તો આધુનિક ભારતમાં કલા એની આપણે ચિત્રકલા અને ચિત્રકલાનો ઇતિહાસ ભાગ એકમાં જોઈ લીધો હતો. હવે જોવાનું છે ભાગ બે. તો ભાગ બે માં શું જોવાનું થશે? વિભિન્ન ચિત્રશૈલી. તો આપણી જે કઈ શૈલી છે અલગ અલગ પ્રકારની ચિત્રશૈલી મીન્સ કે ચિત્રકલાઓ એ કેટલી છે? છ છે. તો હું અત્યારે તમને એ શૈલી વિશે સમજાવું. તો ભારતની ચિત્રશૈલી છે એ સમયની સાથે બદલાતી રહે છે. આપણને ખ્યાલ છે કે આપણે સમયની સાથે બદલાવું પડે, અપડેટ થવું પડે, નહીતર આપણે શું થઈ જઈએ? પાછળ રહી જઈએ. તો એવી જ રીતે ચિત્રશૈલી છે એ આપણા સમયની સાથે સાથે બદલાતી રહે છે. મોટે ભાગે જુદા જુદા જે રાજવંશો છે એ શૈલીઓ સાથે જોડાયેલા હોય છે. રાજવંશો એટલે કે પેલાના જે રાજાઓ હતા એ આની સાથે જોડાયેલા હોય છે. કારણ કે આપણને ખ્યાલ છે, આપણે આગળના પાઠમાં જોયેલું હતું કે મુગલ રાજ્ય હતું, મુગલ સામ્રાજ્ય, ત્યારે જયારે મુગલો છે એ લોકો છે એને ચિત્રશૈલી પ્રત્યે ખૂબ પ્રેમી હતા. ચિત્ર પ્રત્યે એને ચિત્રશૈલી છે એનો બહુ જ એમ કે વિશાળ એમ કે પ્રોત્સાહિત ચિત્રશૈલીને કર્યું હતું, બહુ જ વિકાસ કરેલો હતો. તો એને ઘણી રીતે કરેલો હતો. તો આપણને આ બધી જે છ શૈલી છે એ છ શૈલીમાં આપણે એવું જ શીખવાનું છે. તો ચિત્રશૈલીઓમાંથી દરેક અગત્યની ચિત્રશૈલીઓ છે એની વિશે આપણે ચર્ચા કરીએ. એટલે કે જે પાલ શૈલી છે, તો પાલ શૈલી છે એ પાલ શાળાઓમાં એમ કે પાલ રાજાઓના આશ્રયના તળે, એટલે કે જ્યાં રાજાઓનો આશ્રય છે એના તળે કેવો છે? તો કે બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી જે ચિત્રશૈલી છે એને શું કહેવામાં આવે છે? પાલ શૈલી કહેવામાં આવે છે. ચિત્રશૈલીના મુખ્ય વિષય એટલે કે જે એનો મુખ્ય વિષય છે એ કયો છે? તો મહાયાન બૌદ્ધ સંપ્રદાય. જે આ પાલ શૈલી છે એનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ એમ કે સંપ્રદાય ઈ એનો મેઇન વિષય છે. એના જાતક છે તો એ કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે. તો એ આ પાલ શૈલી છે એમાં કેવા પ્રકારના ચિત્રો છે? તો તેમાં જાતક અને જાતક કથાઓ એટલે કે કોઈ પણ કથા વિશેના અને બોધિસત્વના જે કઈ ચિત્રો છે એ આ પાલ શૈલીમાં રહેલા છે. આ શૈલીમાં ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ આપણને મળી આવેલી છે. આ ચિત્ર છે એ પોથીની અંદર રચાયેલ હોય એવા લઘુ ચિત્રો પ્રકારના છે. તો આ ચિત્રો છે એ કેવા છે? કે કોઈ પોથી મીન્સ કે કોઈ બુક હોય. આપણને ખ્યાલ છે કે આપણે જે રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભાગવત ગીતા છે, એ બધી બુક આવે છે, મોટી આપણા ગ્રંથો છે. તો એની અંદર ચિત્રની સાથે લખાણમાં પણ એમ કે આપણને જોવા મળે છે કે એ બધા ચિત્ર દોરેલા હોય, સાઈડમાં એના વિશેનું લખાણ લખેલું હોય. તો આવા જે કઈ ગ્રંથો છે એમાં લઘુ ચિત્રો પ્રકારના જે ચિત્રો જોવામાં આવે છે એ આપણે પાલ ચિત્ર શૈલી એને કહી શકીએ છીએ. હવે છે બીજા નંબરની જૈન શૈલી. તો જૈન શૈલી ક્યાં જોવા મળે? તો જૈન શૈલી છે એ ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મી સદીથી આ શૈલીનો વિકાસ થયો છે. અને એ શૈલી છે તો આના લઘુ ચિત્રો સેના પર રચાયેલા છે? તો તાડપત્રો અને હસ્તપ્રતો પર રચાયેલા છે, કેની ઉપર આલેખાયેલા છે. આ ચિત્રોમાં મુખ્યત્વે છે તો જૈન ધર્મ છે એ કેન્દ્ર સ્થાને રહ્યો છે. મીન્સ કે જૈન ચિત્ર શૈલી જ આપણને કહેવામાં આવી છે. તો જૈન ધર્મ છે એના કેન્દ્ર સ્થાને એટલે જૈન જે ધર્મ છે એને અનુસરી અને જે કઈ ચિત્ર બનાવેલા છે એ સેના ઉપર બનાવેલા હતા? તો લઘુ ચિત્રો છે એ સેના પર બનાવેલા હતા? તો તાડપત્રો અને હસ્તપ્રતો પર બનાવેલા હતા. પણ મેઇન કોને એ ધ્યાનમાં રાખીને બનાવેલા હતા? જૈન ધર્મને. તો જૈન ધર્મ છે એ કેન્દ્ર સ્થાને રહેલો છે. જૈન ધર્મના જે કલ્પસૂત્ર છે એ કાલચાર્ય હતા. કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં અને શૈલીના જે લઘુ ચિત્રો એમાં મૂકવામાં આવ્યા હતા. તો આ જે કઈ ગ્રંથો છે એમાં જે કઈ ચિત્રો હતા એ કેવા ચિત્ર મૂકવામાં આવ્યા હતા? કે કલ્પસૂત્ર છે, પછી કાલકાચાર્ય છે, કથા સરિત સાગર છે, આ બધા ગ્રંથો છે તો એના ચિત્રો એમાં મૂકવામાં આવેલા હતા. પછી ગુજરાતમાં જૈન શૈલી ના ચિત્રો વિશેષ મળ્યા છે. તો ગુજરાત છે એમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળેલા છે, તેથી તેને ગુજરાત શૈલી પણ કહેવામાં
આવે છે. હવે છે ત્રીજા નંબરની રાજપૂત શૈલી. તો રાજપૂત શૈલી છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે રાજપૂત રાજાઓના આશ્રય નીચે એટલે કે 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી છે એ પ્રચલિત થયેલી હતી. રાજપૂત શૈલી ક્યાં પ્રચલિત થયેલી હતી? તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના જે રાજપૂત એટલે કે એના જે રાજાઓ હતા એના 10 થી 16મી સદીનો જે સમયગાળો હતો એ સમયગાળામાં એમ કે પ્રચલિત થયેલી હતી. તેના જે લઘુ ચિત્રો છે એ અને ભીત ચિત્રો છે એનો પણ સમાવેશ તેમાં થતો હતો. રાજાઓના પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂતો છે એ રાજાઓનું જીવન એટલે કે તેના જે રીતરિવાજો છે એ એ પહેરવેશો પછી એના જે કઈ ઉત્સવો છે એ બધું રાજપૂત ચિત્ર શૈલી છે એમાં એ કેન્દ્રમાં રહ્યા હતા. એટલે કે એ જે ચિત્ર બનાવતા એ કેવા બનાવતા હતા કે એને લગતા જે કઈ તહેવારો છે એનો જે પહેરવેશ છે પછી એના જે કઈ રાજપૂતોનું જે કઈ ચિત્ર હોય એને લગતા કે એના આશ્રયને લગતા જે કઈ ચિત્રો છે એના અનુરૂપ એ લોકો બનાવતા હતા. એમાં રાધા કૃષ્ણ છે પછી ભક્તિ કૃષ્ણ ભક્તિની રાસલીલા છે રાજસ્થાની લોકોનું જીવન છે એ પણ એને કેન્દ્રમાં રાખતા એટલે કે આવા ચિત્રો પણ એ લોકો બનાવતા હતા. રાજસ્થાનમાં બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હતો અને તે રાજસ્થાનને શૈલી એમ કે ઈ છે તો એને રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામે? તો જે રાજપૂતો છે એ રાજસ્થાનને લગતા ચિત્રો બનાવતા હતા એનો પહેરવેશ એનું જે કંઈ હોય એને કેન્દ્રના સ્થાને રાખીને બનાવતા હતા જેથી કરી એને રાજસ્થાન શૈલી પણ આપણે કહેવામાં આવે છે. હવે છે મુગલ શૈલી. મેં તમને શરૂઆતમાં કીધું ને કે મુગલો છે એ એમ કે એને ચિત્ર પ્રત્યે ખૂબ એમ કે પ્રેમાળ હતા. એમાં સૌથી વધારે કોને આના પ્રત્યે પ્રેમ હતો? બાબરને. તો જે ભારતમાં આવેલા મુગલ સમ્રાટો છે એણે એમ કે ચિત્રકલા પ્રત્યે એ ખૂબ ચિત્ર પ્રેમી હતા. બાબરથી લઈ અને શાહજહાં સુધીના જે કંઈ રાજાઓ છે એ બધા રાજાઓએ ચિત્રકલા છે એને ખાસો બધું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રોત્સાહન પૂરું પાડ્યું મીન્સ કે ચિત્રકલાને આગળ વધારવામાં એને ખૂબ એનું પેલું યોગદાન આપેલું હતું. અને મુઘલ ચિત્ર શૈલીએ ભારત અને ઈરાન શૈલીમાં સમન્વયથી અસ્તિત્વમાં આવેલી નાવીનસભર શૈલી હતી. એમાં જે અકબરના સમયમાં ગ્રંથ ચિત્રો અને જે વ્યક્તિ ચિત્રો છે એની શરૂઆત ક્યારે થઈ હતી? અકબરના સમયથી. અકબર છે એ ધર્મ પ્રત્યે પણ એમ કે એટલો પ્રેમી હતો ચિત્રોની સાથે સાથે. તો એમ કે છે કે એના ગ્રંથ ચિત્રો અને વ્યક્તિ ચિત્રો છે એ અકબરના સમયથી શરૂઆત થઈ હતી. બાબરમાંના જે ચિત્રો છે એ તેના સમયના બની ગયા હતા. બાબરના ચિત્રો છે એ બાબરના સમયમાં બની ગયા હતા. અને જહાંગીરના સમયમાં મુઘલ શૈલી અને જે કંઈ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. તો જ્યારે જહાંગીર આવ્યો તો જહાંગીરના સમયમાં જે ચિત્ર શૈલી છે એને એણે મુઘલ શૈલી અને સર્વોચ્ચ શિખર એટલે કે જેમ બને એમ એણે ઊંચી પહોંચાડવાના પ્રયત્ન કર્યા હતા. અને તેના દરબારમાં મનસુર અને બિશનદાસ જેવા વિશ્વવિખ્યાત એમ કે ચિત્રકારો હતા. આ સમયગાળા દરમિયાન પશુ પંખીના ચિત્રો, કુદરતી દ્રશ્ય, રાજદરબારના યુદ્ધના ચિત્રો પછી શિકાર તેમજ પ્રાણીઓની સાઠ મારીને એમ કે ચિત્રો તૈયાર થયા હતા. મુઘલ ચિત્રકલા એ દરબારી કલા હતી. મુઘલ ચિત્રકલા કેવી હતી? રાજપૂતોની કલા હતી એટલે કે એ દરબારી કળા તરીકે ઓળખાતી હતી. અને તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે. શાહી શાહી એટલે જે રાજા રજવાડાનું હોય કોઈ ઊંચા એમ કે કોઈ એમ કે પેલા પૈસાદાર વ્યક્તિ હોય કોઈ એવી રીચ વ્યક્તિ હોય એના માટેનું હોય એટલે એને એમ કે છે કે શાહી ઠાઠ ચિત્રો છે તો એમ કે એકદમ વ્યવસ્થિત અને સારા એવા ચિત્રો છે એમાં જોવા મળતા હતા. હવે છે કાંગડા શૈલી. તો કાંગડા શૈલી કોને કહે છે? તો કાંગડા શૈલી છે એ પણ ભારતીય શૈલી છે તો એનું એક આગવું પાસું એટલે એના જેવું જ એક પાસું છે. અને હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી છે એનો વિકાસ કર્યો હતો. તો આ શૈલીને વિકસાવવામાં કોનો ફાળો હતો? તો હિમાલયના જે પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને જે મુઘલ ચિત્રકારો છે એનો મેઇન ફાળો છે કે આ જે કાંગડા શૈલી છે એને વિકસાવવા માટે. તો એમાં છે તો કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા, મંડી આ બધા તેના મુખ્ય કેન્દ્રો છે.
એમાં મોલારામ આ શૈલીનો એમ કે મહાન ચિત્રકાર હતો. મોલારામ હતો એ આ શૈલીનો શું હતો? મહાન ચિત્રકાર હતો. અને શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપર હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે. તો એને એવા ચિત્રની રચના કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે કૃષ્ણ લીલા છે, પછી કૃષ્ણની ભક્તિ છે, અને આવી રીતના હિમાલયનું સૌંદર્ય એટલે કે હિમાલય પર્વત છે, તો એના ચિત્રો બનાવી અને એના પ્રત્યે એને આગવું સ્થાન મેળવ્યું હતું. તો આપણે જોઈએ છીએ કે બાજુમાં જે ચિત્ર છે એ ક્યાંનું ચિત્ર છે, કઈ સિરિયલનું છે? તમને ખ્યાલ હશે, તમે બધા છોકરાઓ જોતા હશો, કારણ કે આપણને સિરિયલ બહુ જોવી ગમે. આપણા જેવો નાનો કૃષ્ણ હોય, બધી નટખટ લીલા કરતો હોય તો આપણને ગમે કે નહીં? શેનું છે? બાળકૃષ્ણની કૃષ્ણ લીલા જોવો ને તમે, એનું ચિત્ર છે. જુઓ તમે તો એમાં છે, તો એમાં કૃષ્ણ ભક્તિનું અને જે શ્રી કૃષ્ણ છે એનું એને ચિત્ર બનાવેલું છે. પછી છઠ્ઠા નંબરની છે અન્ય ચિત્ર શૈલી. અન્ય એટલે કોઈ પણ, બધા જ પ્રકારની જે કાંઈ ઉપર આપણે જોઈ છે એ બધી જ શૈલી છે. તો એ ઉપરયુક્ત જે બધી શૈલીઓ છે ઉપરાંત, ઈ ઉપરાંતની જે કઈ ચિત્ર શૈલી આવેલી હોય છે એને અન્ય ચિત્ર શૈલી કહેવાય છે. તો ઈ છે તો બિહારની મિથિલા ચિત્ર શૈલી, આંધ્રપ્રદેશની કમલકારી ચિત્ર શૈલી, ઓરિસ્સા પટની ચિત્ર શૈલી, પછી રાજસ્થાનની ફાટ ચિત્ર શૈલી, સંથાલની જનજાતિની ગોંડ ચિત્રકલા, પછી મહારાષ્ટ્રની જનજાતિઓ છે તો એની વારલી ચિત્રકલા, ગુજરાતની પીઠારો ચિત્રકલા અને બંગાળની છે કાલીઘાટ ચિત્રકલા. તો આ બધા ચિત્રકલાનો આમાં સમાવેશ થાય છે. તો આપણે જોયું કે ચિત્રકલા છે એ બધી કઈ રીતે, કઈ કઈ રીતે એમ કે અલગ એમ કે આવેલી છે અને કઈ રીતે એ ચિત્રકલાને પ્રોત્સાહિત આપી અને એને આપણે આગળ વધારવામાં આવી છે. તો બધી અલગ અલગ પ્રકારની શૈલી છે તો એ બધી શૈલી વિશે આપણને અહીંયા કહ્યું છે. તો અહીંયા શૈલી છે એ પૂર્ણ થઈ છે. અને જે નોંધપાત્ર ચિત્રકારો એટલે કે એના ચિત્રકારો ક્યાં ક્યાં છે એ હું તમને હવે ભાગ 3 માં કહીશ. તો અહીંયા શૈલી છે એ પૂર્ણ થઈ છે.